નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 ફિકર આપનીમાં, આપનું સ્વાગત છે. હું છું જગદીશ. તમે ઘણીવાર એવા સમાચાર સાંભળ્યા હશે કે માનવતા હજી મરી પરવારી નથી, પણ વડોદરામાં તો માનવતા મરી જ પરવારી છે. કમસે કમ અહીંની સયાજી હોસ્પિટલ માટે તો એવું જ કહી શકાય. આ હોસ્પિટલે એક બિનવારસી મહિલા દર્દીને રીતસર રસ્તા પર ફેંકી દીધી. નસીબ જોગે મોર્નિંગ વોકમાં નીકળેલા એક મહિલા કોર્પોરેટરના ધ્યાને આ મહિલા આવી અને પછી જે થયું એ જોવા જેવું છે. વડોદરાના કોર્પોરેટરનો આ ગુસ્સો કેમ છે ખબર છે? આજુ વાત છે સંસ્કારી નગરી વડોદરાની. અહીંયા મહિલા ભિક્ષુક તમને રસ્તા પર દેખાઈ રહ્યા છે, પગમાં સળિયો છે અને ચાલી નથી શકતા. ના, દુઃખ એ વાતનું એટલું નથી જેટલું એ બાબતનું છે કે તેમને આ હાલતમાં આ રીતે વડોદરાની સયાજી હોસ્પિટલે રીતસર રસ્તા પર ફેંકી દીધા છે. હોસ્પિટલે તો ભિક્ષુક મહિલાને મરવા માટે રસ્તા પર મૂકી દીધા, પરંતુ સવારે અહીંયાથી પસાર થતા મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાની તેમની પર નજર પડી અને તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને ફરીથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા. પણ આ કામ કોર્પોરેટર માટે પણ કેટલું સરળ નહોતું. સયાજી હોસ્પિટલમાં કેટલી હદે લાલિયાવાડી ચાલે છે એનો જીવતો જાગતો આ દાખલો છે. વિચારો કે કોર્પોરેટરે જાતે આવ્યા પછી પણ આટલી બૂમો પાડવી પડે, દર્દીને દાખલ કરવા ડોક્ટર્સ અને સ્ટાફને ધમકાવવા પડે, તો સામાન્ય દર્દીને તો આ લોકો શું ગણકારતા હશે. જોકે કોર્પોરેટર જાગૃતિ કાકાએ પેશન્ટને બહાર ફેંકી દેવાના મામલે સત્તાધીશોનો બરાબરનો ઉધરો લીધો. શું ડોક્ટર્સ તેમની શપથ ભૂલી ગયા છે? સેવાની સાથે સાથે માનવતા પણ ચૂકી ગયા છે? સરકાર આ માટે ડોક્ટર્સને પગાર આપે છે? નર્સોની સેવાની ભાવના ક્યાં જતી રહી? ગરીબ હોય એટલે આવું વર્તન કરવાનું? ડોક્ટર્સ થઈને આવો ભેદભાવ કરશો? મહિલા કોર્પોરેટર જ્યારે ભિક્ષુક દર્દીને લઈને સયાજી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પણ સ્ટાફ તો જાણે કંઈ થયું જ ન હોય તેમ પગ પર પગ ચડાવીને બેઠો હતો. આ જોઈને કોર્પોરેટરે ફરી એકવાર ઉધરો લેવો પડ્યો. રાજેશ
મામલાને વધતો જોતા મોં અને આંખો પર જાતે જ પાટો બાંધીને બેઠેલું હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું અને આરએમઓએ તપાસ કરવાની અને પગલાં લેવાની ગોળગોળ વાત કરી. અત્યારે અમે એ જ તપાસ કરી રહ્યા છીએ અને તબીબી અધિક્ષકશ્રીએ પણ તપાસનો આદેશ આપેલ છે અને એ પ્રમાણે તપાસ અત્યારે ઓર્થોપેડિક વિભાગના વડાશ્રીની પણ જવાબ માંગ્યો છે, યુનિટના વડાનો પણ જવાબ માંગ્યો છે અને ફરજ પરના નર્સિંગ સ્ટાફનો પણ આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જવાબ માંગવામાં આવેલો છે અને એ પ્રમાણે જે તપાસમાં આવશે એ પ્રમાણે પગલાં લેવામાં આવશે. સવાલ એ થાય કે હોસ્પિટલ સામે કાર્યવાહી થશે? શું આરોગ્ય વિભાગ ઊંઘમાંથી ઉઠશે? આખા મામલાની યોગ્ય તપાસ થશે ખરી? ગુનેગાર સ્ટાફ સામે પગલાં લેવાશે? જો પગલાં લેવાશે તો ક્યારે લેવાશે? બીજી વાર આવી ઘટના ન બને તેવો દાખલો બેસાડાશે? હવે કોર્પોરેટર જાગૃતિ કાકાએ મામલાને સરકાર સુધી પહોંચાડ્યો છે. સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ વાત થઈ છે, ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લ સાથે પણ મારે સવારે વાત થઈ. આના માટે ચોક્કસ હું સરકારમાં રજૂઆત કરીશ અને ગયા વખતે પણ મારે થોડાક મહિનાઓ પહેલાં પણ આવો બનાવ એક બન્યો હતો, એના માટે તરત જ બાળકૃષ્ણભાઈ શુક્લએ 24 કલાકમાં પગલાં લીધા હતા હોસ્પિટલ ઉપર. આજે પણ અમે આરોગ્ય મંત્રીને અને સરકારમાં લેખિતમાં આપીએ છીએ. કાશ કે બધા આગેવાનો, નેતાઓ અને સમાજસેવકો આટલી જ સંવેદના સાથે કામ કરતા હોત તો હોસ્પિટલો આટલી બેદરકાર ના હોત. યુનુસ ગાઝી, TV9.